નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એકવાર ફરી આપનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણી આ વિડીયોમાં તમારે ધોરણ આઠમાં પ્રથમ પરીક્ષા એટલે પ્રથમ નિદાન કસોટી લેવાશે એની તૈયારી ભાગરૂપે અહીંયા વિજ્ઞાન વિષયનું ધોરણ આઠનું મોડલ પ્રશ્નપત્ર છે બરાબર તો મિત્રો આ વિડિયોને અંત સુધી જુઓ સાથે જ તમારે જે કેવી રીતે પ્રશ્નો પૂછાશે કેટલા વિકલ્પો પૂછાશે કેટલા પ્રશ્નો પૂછાશે બરાબર એ આ વિડિયોમાં આપણે જાણીશું તો મિત્રો આ વિડિયોને અંત સુધી જુઓ જેમાં તમારે આ પેપર નું કુલ ગુણ છે એસી અને તમને સમય ત્રણ કલાક મળશે લખવા માટે બરાબર તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ પ્રશ્ન એક તો આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો મિત્રો અહીંયા સોળ વિકલ્પો છે બરાબર સાચો વિકલ્પ પસંદ કરવાનો છે હવે મિત્રો તમારા પ્રશ્ન બે અમાં માંગ્યા પ્રમાણે જવાબ હોવું એક વાક્યમાં ઉત્તર આપવું અને મને ઓળખી નાખવું બતાવો બરાબર તો મિત્રો એ છ ગુણના છે તો મિત્રો અહીંયા તમારે એક વાક્યમાં ઉત્તર આપવાનું છે અથવા ઓળખી નાખવાનું છે બરાબર તો માગ્યા પ્રમાણે જવાબ આપો એ તમારા છ ગુણના રહેશે બરાબર તો આ રીતે તમારે શું કરવાનું છે કે આ વિકલ્પો આપેલા છે અહીંયા જે એક વાક્યમાં પ્રશ્ન આપેલા છે એ તમારે જે પાઠમાંથી પૂછવામાં આવતા હોય તેના તમામ વિકલ્પો પાકા કરી દેવાના છે અને એક વાક્યના જે ઉત્તર આપો એ તમામ એક વાર જોઈ લેવાનું છે તે તમે જે ગમે તે જે સાહિત્યનો ઉપયોગ કરતા હોય વાંચવા માટે એનો એનો ઉપયોગ 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 કરવાનો કરવાનો છે છે પાઠ્યપુસ્તક અથવા અન્ય કોઈ સાહિત્યનો કરતા હોય તો બરાબર મિત્રો હવે પ્રશ્ન જોઈએ ટૂંકમાં જવાબ આપવો સાતમાંથી પાંચ લખવાના છે ટોટલ દસ માર્ક્સ રહેશે આના બરાબર હવે પ્રશ્ન ત્રણ જોઈએ જેમાં માગે પ્રમાણે જવાબ આપવો પાંચમાંથી ચાર પ્રશ્ન લખવાના છે ટોટલ માર્ક્સ બાર છે હવે મિત્રો આગળ તમારે આકૃતિ દોરવાની રહેશે આ સોરી આકૃતિ દોરી નામ નિર્દેશન કરવાનું રહેશે અહીંયા તમારે લાક્ષ લાક્ષણિક વનસ્પતિ કોષની અને આકૃતિ રીત નામ નામ નિર્દેશિત કરવાનું છે એમાં તમે ત્રણ ગુણ હશે માગે મુજબ જવાબ આપો વર્ગીકરણ કરો અને જોડકા જોડું બરાબર મિત્રો તો અહીંયા તમારે વર્ગીકરણ કરવાનું છે અને નીચે જોડકું આપેલું છે એને જોડવાનું છે હવે પ્રશ્ન ચાર બ જોઈએ તો મુદરસા જવાબ આપવાના છે ત્રણમાંથી કોઈ પણ બે પ્રશ્ન ટોટલ આઠ માર્ક્સ રહેશે બરાબર પ્રશ્ન પાંચ અમાં માગે મુજબ જવાબ આપવું એમાં તમારે બે ગુણનો એક પ્રશ્ન છે બે ગુણના બે બે ગુણના બે પ્રશ્નો છે અને ત્રણ ગુણના બે પ્રશ્નો છે બરાબર ટોટલ હશે છ સાત આઠ નવ દસ દસ ગુણના પ્રશ્નો છે પ્રયોગ વર્ણવો બે પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન તો અહીંયા મિત્રો તમારે જે આકૃતિ આપેલી છે આકૃતિ સહિત તમારે પ્રયોગને વર્ણન કરવાનું છે બરાબર તો અહીંયા તમારે વર્ણન કરવાનું રહેશે એના પાંચ ગુણ રહેશે બરાબર બંનેમાંથી એકને એક નહીં તો મિત્રો અહીંયા આપણા વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમ્યો હોય તો નીચે લાઇક બટન છે એને ક્લિક કરી દઉં યુટ્યુબ ચેનલ પર નવા હોય તો નીચે લાલ કલરનું નું બટન છે એના બાજુમાં એક કંટરી આકારનું આઇકન હશે બે આઇકન એને ક્લિક કરી દઉં અને મિત્રો બીજા વિષયના જે આવા જ મોડલ પેપર મૂકાઈ ગયા છે તો મિત્રો તે પણ જોઈ લો